વલસાડના ધોબી તળાવ ખાતે આવેલા સસ્તા અનાજની દુકાનમાં અનાજમાં જીવાત સાથેનું અનાજ આપતા ગ્રાહક અનાજમાં જથ્થા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યું વલસાડ સિટી મામલતદારે યોગ્ય તપાસ કરવાના આદેશ આપ્યા વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાનમાંથી દરે મળતો અનાજનો જથ્થો જીવ જંતુઓ નીકળ્યા હતા જેને લઈને જાગૃત ગ્રાહકે વલસાડ સિટી મામલતદાર સમક્ષ પહોંચીને સરકારી અનાજના જથ્થામાંથી જંતુઓ નીકળતા હોવાની ફરિયાદ કરી હતી વલસાડ સિટી મામલા દ્વારા તેમની ટીમને યોગ્ય તપાસ કરવા આદેશ કરવામાં આવ્યા હતા તેમજ વલસાડ શહેરના ધોબી તળ ખાતે આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના લાયસન્સ ધારક ધર્મેશ પટેલને સસ્તા અનાજની દુકાનમાં આજે રાશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું તે અનાજમાં જંતુઓ મળી આવતા જાગૃત ગ્રાહકે દુકાન ઉપર હંગામો મચાવ્યો હતો ત્યારબાદ ગ્રાહક અનાજના જથ્થા અંગે ગ્રાહક દ્વારા દુકાન સંચાલકને જાણ કરાતા દુકાન દ્વારા અભદ્ર વર્તન કરતા ગ્રાહક દ્વારા સમગ્ર મામલે અનાજ લઈ જઈ મામલતદાર સ્મસ્થા રજૂ કરવામાં આવ્યો હતો અને મામલતદારને સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી મામલતદારે ગ્રાહકને સમગ્ર ફરિયાદ સાંભળી સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જોકે અમારી ટીમ દૂર સ્થળો પર તપાસ કરતાં સ્થળ ઉપર મોટા પ્રમાણમાં સરકારી અનાજમાં કીડાઓ જોવા મળ્યા હતા

ઘણા બધા કીડાઓ નીકળતા ગ્રાહકે હલ્લો મચાવ્યો છે હાલ અમે ઉભા છીએ વલસાડના સિટી પેલેસ વિસ્તારના અંદર જ્યાં સસ્તા અનાજની દુકાન છે આ દુકાનના અંદર ગ્રાહક જે છે પોતાનો જે સામાન છે સામાન લેવામાં આવ્યો હતો અને જે કંટ્રોલ છે કંટ્રોલના અંદર સસ્તું અનાજ જે સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે તે સરકાર દ્વારા તે અનાજ લેવા આવ્યો હતો ત્યારે આ જે અનાજ છે અનાજ લેવા આવતા અહીં જે સામાન જે મૂકેલો છે જે અનાજ છે અનાજ મૂકેલું છે તેના અંદર કીડાઓ જે છે એ અનાજના ઉપર કીડા પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો જે ગ્રાહક છે ગ્રાહક દ્વારા જે કંટ્રોલ ચાલક છે જે આ સંચાલન કરતા હોય છે તેમને જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા ઊંડાઉ જવાબ આપતા જે ગ્રાહક છે ગ્રાહક અહીંથી સીધો જે સામાન આપવામાં આવ્યો હતો જે અનાજ આપવામાં આવ્યું હતું એ અનાજ લઈને તાત્કાલિક જ વલસાડ મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો અને વલસાડ મામલતદાર કચેરીએ તેઓએ હોબાળો મચાવ્યો હતો મામલતદાર સમક્ષ તેઓએ જે અનાજ છે અનાજના અંદર જે કીડા પડ્યા હતા એ કીડા બતાવ્યા હતા અને મામલતદાર ને જે આ હકીકત છે હકીકત હતી ત્યારે વલસાડ મામલતદાર દ્વારા તાત્કાલિક ધોરણે આ આ ઉપર કડક આદેશ આપવામાં આવ્યા છે છે પરંતુ જે જે સસ્તું અનાજ સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક જે ગરીબ લોકો માટે આપવામાં આવતું હોય છે પરંતુ જે આની જે જાળવણી થવી જોઈએ એ જાળવણી નહીં થઈ હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યોના અંદર જે પ્રમાણે આ જે સસ્તું અનાજ છે કંટ્રોલના અંદર પડ્યું છે ત્યારે આ કંટ્રોલના અંદર હાલ પણ જે આજે અનાજ છે અનાજના ઉપર હજુ પણ જે કીડાઓ છે એ હાલ તો ફરી રહ્યા છે અને કીડાઓને લઈને આ જે અનાજ છે અનાજ ક્યાંક ને ક્યાંક અનાજનો બગાડ થઈ રહ્યો હોય ગરીબોનો જે અનાજ સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે અનાજના ઉપર હાલ તો કીડા પડી ગયા છે ત્યારે જે ગ્રાહક છે એ ગ્રાહક દ્વારા વલસાડ મામલતદારને આના આને લઈને ફરિયાદ કરવામાં આવી છે જેને લઈને સમગ્ર મામલો હાલ તો બહાર આવ્યો છે હવે અગાઉના સમયમાં વલસાડ મામલત દર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે પરંતુ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે એ હવે જોવું રહ્યું હૈરતસિંહ રાઠોડ સત્યડે ડોટ કોમ વલસાડ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સત્ય ડોટ કોમ આઝાદી સમજદારોની